સામાન્યકાળના ચોથા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત જ્હોન બોસ્કોનું પર્વ ઉજવે છે. અદેખાઈને કારણે આપણે બીજાની નિંદા તો નથી કરતા ને? જરા વિચાર કરીએ. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયના વચનો 1-6. પછી ત્યાંથી ઈસુ શિષ્યો સાથે પોતાને વતન ગયા. વિશ્રામવાર આવ્યો એટલે તેમણે સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો. સંખ્યાબંધ શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, આ બધું આ માણસમાં આવ્યું ક્યાંથી? અહો, આને આ શું જ્ઞાન પ્રાપ્ત થયું છે? એ આવા ચમત્કારો શી રીતે કરે છે? આ પેલો સુથાર નથી? પેલી મરિયમનો દીકરો? યાકોબ, યોસેફ, યહુદા અને સિમોનનો આ ભાઈ નથી? એની બહેનો અહીં આપણા ભીગી રહેતી નથી? આમ તે લોકોને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી. ઈસુએ તેમને કહ્યું, પૈગંબરને બધે જ સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં, સગાવાલામાં ને ઘરમાં. થોડા માંદા માણસો ઉપર હાથ મૂકીને સાજા કર્યા, તે સિવાય બીજો કોઈ ચમત્કાર તેઓ ત્યાં કરી શક્યા નહીં. તે લોકોની અશ્રદ્ધા જોઈને ઈસુ છક થઈ ગયા. નાઝરેતના લોકોની ઈસુ ઉપરની અશ્રદ્ધા ઈસુને ચોંકાવે છે. અંગ્રેજીમાં કહેવાય ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. આ કહેવતને મળતી આવતી ગુજરાતી કહેવત છે, જ્યાં વધુ મીઠાશ ત્યાં વધુ કીડા પડે. ઘણા મહાનુભાવો એટલે કે સિદ્ધિ પ્રાપ્ત કરેલ બહેનો અને ભાઈઓનો અનુભવ છે કે તેમની કદર તેમના ઘરમાં કે ગામમાં થતી નથી. નાઝરેતના લોકોની વૃત્તિ આપણામાં પણ હોઈ શકે. આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. બધાયની આવી વૃત્તિ છે એટલે આપણામાં એવી વૃત્તિ હોય એને આપણી વૃત્તિને વાજબી ઠેરવવાનો મુદ્દો ન બનાવી શકાય. બીજાઓમાં એવી વૃત્તિ છે માટે મારામાં એવી વૃત્તિને ચલાવી ના લેવાય. માનો કે મારી કોલોનીમાં જ રહેતો મારો સમવયસ્ક સારી રીતે ઉચ્ચ ડિગ્રી મેળવી કોઈક ક્ષેત્રમાં નિષ્ણાંત બને છે, હું એના આ વર્તનને સ્વીકારવાનું ટાળી શા માટે એના ભૂતકાળ પર જાઉં છું, એના કુટુંબ પર જાઉં છું, એની એ વખતની આર્થિક પરિસ્થિતિ પર જાઉં છું? તે વખતે એ મારો સમકક્ષ હતો, એ મને સ્વીકાર્ય છે. અત્યારે એ મારી આગળ નીકળી ગયો છે, એ મને સ્વીકાર્ય નથી. મને એની અદેખાઈ આવે છે, હું પ્રગતિ કરી શકતો નથી, એનું દુઃખ થાય છે, એને બધા પૂછે છે અને હું ખૂણામાં ધકેલાઈ ગયો છું, એ મને ખૂંચે છે, એટલે હું એનું વર્તમાન સ્વીકારી શકતો નથી. માનો કે એ એક મોટો સર્જરી કરનાર સર્જન બની ગયો છે. મિત્ર હોવાને કારણે એ મારી સર્જરી મફત કરવા તૈયાર થાય છે, પણ એ તો એની પ્રશંસા વધારશે એટલે હું તેને મારું દર્દ કહેતો જ નથી. નાઝરેતના લોકો ઈસુનો લાભ લેવાનું ચૂકી ગયા. કદાચ આ મારી વાત છે, હું કેટલાક મહાનુભાવોનું જ્ઞાન ચૂકી ગયો છું, કદાચ ઈસુની કૃપા પણ ચૂકી ગયો હોઈશ. કરું ભગવાન નાથ હે મારો સાંભળજે પુકાર, મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન. નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન.
પાસે ક્ષમાનો દાન, અમે રાખીએ તેથી તારો માન, નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. થાય મનમાં ક્યારે પડે પ્રભાત, નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. પણ ઉત્કટ છે મુજ તલસાણ, જોઈ રહ્યો હું મારા પ્રભુ નિવાટ, સાચે કરુણા સાગર છે ભગવાન, એની પાસે પૂર્ણ મુક્તિનું દાન, નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. ભક્ત પ્રભુના પ્રભુનો રાખ મદાર, સૌ અપરાધોથી મુક્ત તને કરનાર, ભક્ત પ્રભુના મદાર મુક્ત તને કરનાર.